નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ત્રણ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ જેનું નામ છે નાણું આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ જેનું નામ છે નાણું ચલણી નાણાં એટલે કે સિક્કા તેમજ નોટનો અભ્યાસ કરી માહિતી નોંધો જેમ કે ચિત્ર સાઈઝ બનાવટનું વર્ષ કલર તેમજ એક બે પાંચ દસ ના ચલણી સિક્કાની છાપ પાડો વિદ્યાર્થી મિત્રો તમને એક રૂપિયાની નોટ બેની પાંચ રૂપિયાની નોટ દસ રૂપિયાની નોટ પચાસ રૂપિયાની સો રૂપિયાની નોટ બસો રૂપિયાની નોટ પાંચસો રૂપિયાની નોટ તમે જોઈ જ હશે અને સિક્કા પણ તમે જોયા હશે તો એ નોટો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે કે એ નોટ છે તેમાં શેનું ચિત્ર છે તેની સાઇઝ કેટલી છે બનાવટનું વર્ષ કે ક્યુ છે કેવા કલરની નોટ છે દસ રૂપિયાની નોટ હોય તો તે કેવા કલરની છે એ પ્રમાણે અને રૂપિયાનો બે રૂપિયાનો પાંચ રૂપિયાનો અને દસ રૂપિયાનો સિક્કો છે તેની છાપ પાડવાની છે તો ચાલો જોઈએ અહીં આપણને એક રૂપિયાની નોટ આપેલી છે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક રૂપિયાની નોટ આપેલી છે આ આગળનો ભાગ છે અને આ એક રૂપિયાની નોટનો પાછળનો ભાગ છે તો આ નોટ છે તો તે એક રૂપિયાની નોટની સાઈઝ કેટલી છે તો કે નવ સેન્ટીમીટર ગુણ્યા છ સેમી એટલે કે તેની આ એક રૂપિયાની નોટ છે તેની આડી લંબાઈ નવ સેન્ટીમીટર અને ઊભી લંબાઈ સેન્ટીમીટર છે ત્યાર પછી વર્ષ છે તો કે નોટ મુજબ અલગ અલગ હોય અલગ 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 નોટમાં વર્ષ હોય ત્યાર પછી કલર તો એક રૂપિયાની નોટનો કલર કેવો છે તો કે લીલાશ પડતો ગુલાબી ત્યાર પછી છે બે રૂપિયાની નોટ તો જોઈએ તેમની સાઈઝ છે 6 સેન્ટીમીટર ગુ સેન્ટીમીટર અલગ અલગ હોય છે કેવો છે તો કે લાલ દુધિયા અને સફેદ ત્યાર પછી પાંચ રૂપિયાની નોટ તો કે તેની સાઈઝ છે છ સેન્ટીમીટર ગુણ્યા સોળ સેમી ઊભી છ સેમી અને આડી સોળ સેમી બનાવટનો વર્ષ છે નોટ મુજબ અલગ અલગ હોય છે અને પાંચ રૂપિયાની નોટનો કલર કેવો છે લીલો ત્યાર પછી દસ રૂપિયાની નોટ તો તેમની સાઈઝ છે ઊભી છ સેન્ટીમીટર અને આડી તેર સેન્ટીમીટર બનાવટનો વર્ષ નોટ મુજબ અલગ અલગ હોય છે તેમનો કલર ચોકલેટ બ્રાઉન છે ત્યાર પછી વીસ રૂપિયાની નોટ તેની સાઈઝ ઊભી સાઈઝ છ સેન્ટીમીટર અને આડી સાઇઝ ચૌદ સેન્ટીમીટર બનાવટનું વર્ષ નોટ મુજબ અલગ અલગ હોય છે કલર છે લીલાશ પડતો પીળો ત્યાર પછી પચાસ રૂપિયાની નોટ તેની સાઈઝ છ સેન્ટીમીટર ગુણ્યા તેર સેમી બનાવટનું વર્ષ છે નોટ મુજબ અલગ અલગ કલર જાંબલી ત્યાર પછી સો રૂપિયાની નોટ છે તો તેની સાઈઝ નોટની સાઇઝ ઊભી છ સેમી અને આડી ચૌદ સેન્ટીમીટર નોટ મુજબ અલગ અલગ વર્ષ હોય છે બનાવટનું અને કલર વાદળી છે સો રૂપિયાની નોટનો ત્યાર પછી બસો રૂપિયાની નોટ છે તો તેની સાઈઝ ઊભી છ સેન્ટીમીટર અને આડી ચૌદ સેન્ટીમીટર બનાવટનું વર્ષ નોટ મુજબ અલગ અલગ હોય છે અને તેમનો કલર છે પીળો કેસરી જેવો ત્યાર પછી પાંચસો રૂપિયાની નોટ તો તેની સાઈઝ ઊભી છ સેન્ટીમીટર અને આડી પંદર સેન્ટીમીટર બનાવટનું વર્ષ નોટ મુજબ અલગ અલગ હોય છે અને કલર તેનો પાંચસો રૂપિયાની નોટ છે તેનો કલર ભૂખરા જેવો છે ત્યાર પછી અહીંયા આપણને સિક્કા આપેલા છે આપેલો સિક્કો છે એક રૂપિયાનો આગળનો અને પાછળનો ભાગ આપેલો છે બે રૂપિયાનો સિક્કો આગળનો ભાગ આ પાછળનો ભાગ પાંચ રૂપિયાનો સિક્કો તેમાં પણ એમ જ છે અને આ દસ રૂપિયાનો સિક્કો તો તમારે છાપ પાડવાની હોય તો કઈ રીતે પાડવી તો ચાલો જોઈએ ચલણી સિક્કાની છાપ લેવા માટે સૌપ્રથમ સિક્કાને કાગળ પર મૂકો તમારે કાગળ લેવાનો તેના ઉપર સિક્કો મૂકવાનો પછી કાગળ ને બીજો કાગળ વડે ઢાંકી દો એક કાગળ મૂક્યો હોય તેના ઉપર સિક્કો મૂકી અને પાછો તેના ઉપર એક બીજો કાગળ ઢાંકી દેવાનો એટલે કે તેના ઉપર એક પાછો બીજો કાગળ રાખવાનો પછી તમે જે બીજો કાગળ રાખ્યો હોય તેની ઉપર પેન્સિલ થી ધીમે ધીમે સિક્કો જ્યાં હોય તેના પર પેન્સિલ ચલાવવા છે આછી આડી પેન્સિલ રાખીને ચલાવવાની કાગળ પર છાપ પડી જશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ ત્રણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃતિ પાંચ નાણું તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આગળની પ્રવૃત્તિ અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર